પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી વઢિયાર આહી કેળવણી મંડળ રાધનપુર કન્યા સંકુલ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આહીર સમાજ દ્વારા કન્યા સંકુલનું મંત્રી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને મંત્રી વાસણાભાઈ આહીર, રાજ્ય કક્ષાના પૂનમબેન માંડમ, સંસદ સભ્ય જામનગર કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ, અમરીશ ડેર, રાજુલા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ધારાસભ્ય રાધનપુર પ્રવીણરામ, જન અધિકારી મંચ ગુજરાત અને વાગડ વઢિયાર, ચોરાડ, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રમાંથી મોટા પાયે આહીર સમાજના ભાઈઓ બહેનો અને આહીર સમાજના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો, સંતો મહંતો અને આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. તો જેમાં મંત્રીના અને ધારાસભ્યશ્રીના મહેમાનો 10 બગી દ્વારા રાધનપુર સટકીર હાઉસથી આહીર બોર્ડિંગ સુધી ભવ્ય વરઘોડો કાઢી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં દરેક આહીર સમાજના લોકોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આહીર સમાજના ઓરેન્જ ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. તો આહીર સમાજની દીકરી દ્વારા પોતાના પરંપરાગત ડ્રેસ પહેરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તો આ પ્રસંગે ભારતભરમાંથી આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો 5-6 દીકરીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ રહીને કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો મોટા પાયે આહીર સમાજના દ્વારા કન્યા સંકુલ માટે મળેલ 7 કરોડ જેટલું કન્યા સંકુલ માટે દાન મળેલ છે. કમલેશ પટેલનો રિપોર્ટ, પાટણ. ઘણા વર્ષોથી આ વિસ્તારને અમને વ્યવહારમાં છીએ. મારા પિતાશ્રી અહીં અવારનવાર આવતા. અહીંની દીકરીઓ ઘણી અમારી પાસે ભણી ગઈ છે. આ વિસ્તારની એક માંગ હતી સ્ત્રી શિક્ષણ માટેની, ને હું જ્યારે વચ્ચે આવ્યો ત્યારે મને વાત કરી હતી. મેં કીધું કે તમે આગળ વધો ને જ્યાં ઘટે જગ્યાએ હું ઊભો રહીશ. મારી પાસે આવ્યા હતા 1-1.5 મહિના પહેલાં, અને આખો પ્રોજેક્ટ પ્લાન લઈને, ને મેં કીધું 51 લાખ રૂપિયાનું હું આમાં દાન હું આપીશ. ને એ દાનની રકમની જાહેરાત કર્યા પછી સમાજમાં એવી જાગૃતિ આવી કે જેના કારણે મારા 51 લાખના દાનની સામે હું 4.5 કરોડ ઉપરનું દાન, અહીંયા 5.5 કરોડ ઉપર, ટૂંકમાં 10 ગણું સમાજે સામે આપી દીધું. એટલે હું પણ બહુ ખુશી છું, રાજી છું. આ પછાત વિસ્તાર છે, અહીં સ્ત્રી શિક્ષણની અને શિક્ષણની ઘણી જરૂર છે, અને સમાજને જ્યાં જરૂર પડે ત્યાં હંમેશા ઊભા રહેતા હોય છે અમે. ખાસ કરીને આજે અનોરો એક ઉત્સવ છે, અને એની અંદર કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓ એક છોડ પર આહીર સમાજના જોવા મળશે. ના, આ કોઈ જ્ઞાતિની વાત છે, આ કોઈ પક્ષની વાત નથી. અને જ્ઞાતિના હિતની વાત આવતી હોય છે ત્યારે ગમે તે પક્ષનો માણસો એક સ્ટેજમાં સમાન બેસતા હોય છે. એટલે કોઈ પક્ષની વધામાં છે જ નહીં. સોનામાં સુગંધ ભળે કહી શકાય. હા, સોનામાં સુગંધ જ કહેવાય. જ્ઞાતિમાં જાગૃતિ આવે, જ્ઞાતિ આગળ વધે, તે વિચારધારા એક સમાજના આગેવાની હોય છે, વિચારધારા મારી છે. આહીર સમાજને તો તમે ખોટું બહુ જ મોટું આપ્યું છે, પણ આ વિસ્તારમાં મંત્રી તરીકે કંઈ આપવા માગો છો? જે માગે આમાં સમાજ તો અધિકાર મારી પાસે છે, એટલા વર્ષોથી મેં આપતા આવ્યા છે. સમાજ ખુશી છે આપને આપ્યો નથી, પણ આ વિસ્તારને કંઈ આજે આપવા માગો છો મંત્રી તરીકે? તે જોશું આપણે.